સ્વાગત કરું છું. ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ એ સ્ત્રીઓના અભ્યાસ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ પર કામ કરતું એક એનજીઓ છે. આજે આપણે એક્સપર્ટ ટોકમાં ડાયટિશિયન હેતલ સંજાણવાળા જોડે વાત કરીએ છીએ. એ એમનો લાઈફનો મેઇન ફોકસ છે ફિટનેસ. એક બેસ્ટ સાયકલિસ્ટ એન્ડ એથ્લેટિક છે. એમણે એમનું ડાયટિશિયનનું સબ્જેક્ટ મુંબઈમાં એક કોલેજમાંથી કમ્પ્લીટ કર્યો છે અને છેલ્લા 5 વર્ષથી અમ્બ્રોશિયા ડાયટમાં એમની સેવા આપી રહ્યા છે. ઓકે, સો આજે આપણે ગુડ ફૂડ હેબિટ ને પીએમએસ સાથે રિલેટ કરીને PMS-ના સિન્ડ્રોમ્સને કઈ રીતે રિડ્યુસ કરી શકાય એ ટોપિક પર વાત કરીએ છીએ. તો પહેલા આપણે જાણીએ કે PMS શું છે. PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. આપણને પીરિયડ આવતા પહેલા ઘણીવાર ઘણી સ્ત્રીઓને એક વીક પહેલા સિમ્પટોમેટિક ચેન્જ થતા હોય છે, પોતાની બોડીમાં ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી ચેન્જ થતા હોય છે. પણ મોસ્ટલી 10 થી 11 દિવસ પહેલા પોતાનામાં ચેન્જીસ આવવાનું શરૂ થઈ જાય છે. એ જે સિમ્પટમ્સ જે બધા ચેન્જ થાય છે એને આપણે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખીશું. ઓકે, તો આ પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણ શું છે, કઈ રીતે ખબર પડે? પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણોમાં આપણને જેમ કે વધારે પડતો ઘણીવાર ગુસ્સો આવે, ઘણીવાર આપણા મેન્ટલી આપણે ચેન્જ થઈ જઈએ, મૂડ સ્વિંગ્સ થાય, કંઈ ગમે નહીં. ઘણીવાર ઘણી સ્ત્રીઓને વધારે પ્રમાણમાં જો સિન્ડ્રોમનું પ્રમાણ વધારે હોય તો એમને ઇરિટેબિલિટી વધી જાય, ઘણીવાર રડવાનું શરૂ કરી દે. ફિઝિકલી સિમ્પટમ્સ આપણે જોઈએ તો બ્રેસ્ટ હેવી થઈ જાય, બોડીમાં સ્વેલિંગ વધવા માંડે, બ્રેસ્ટ ટેન્ડરનેસ થવા માંડે. તો આ બધા ચેન્જીસ આપણા શરીરમાં જોવા મળે છે. ઓકે, તમારી પાસે આટલા બધા પેશન્ટ્સ આવે છે, તો રૂટીનલી કઈ એસીઆ સિમ્પટમ્સ તમને જોવા મળે છે? એજ જનરલી આપણે જોઈએ તો જ્યારથી પીરિયડ શરૂ થાય એટલે ઘણીવાર આપણા 13-14 વર્ષથી આની સિરિયા આના સિમ્પટમ્સ જોવા મળે છે. એના એની અંદરના સિમ્પટમ્સ નાની એજમાં એટલા જોવા નથી મળતા, પણ 13-14 વર્ષ જેમ કે 15 વર્ષની ટીનેજર્સ ગર્લ્સ હોય ત્યારથી કે જ્યારથી આપણો મેનોપોઝનો પીરિયડ પૂરો થાય છે ત્યાં સુધી આપણામાં આ ચેન્જીસ આપણને જોવા મળે છે. અચ્છા, તો આપણે ડાયટમાં એવા તો શું ચેન્જ કરી શકીએ કે જેનાથી આ સિમ્પટમ્સને રિડ્યુસ કરી શકાય? ડાયટનો આમાં સૌથી અગત્યનો રોલ એટલા માટે છે કે કારણ કે આ જે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ છે, આ ચેન્જીસ આવે છે તે જનરલી લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે. કે લાઇફસ્ટાઈલનું આખા દિવસની જે દિનચર્યા છે જે બરાબર નથી, હેબિટ બરાબર નથી, ઉઠવાની સુવાની હેબિટ બરાબર નથી. આજકાલ આપણે ટીનેજર્સમાં જોવા જોઈએ તો છોકરીઓને સ્ટડીઝનો સ્ટ્રેસ હોય છે, એની સાથે પોતાના ફિગર કોન્શિયસને માટે પણ ઘણીવાર ઇટિંગ પેટર્ન પ્રોપર નથી હોતી, લેટ નાઇટ સુધી જાગવું અને પ્રોપર સુવાની હેબિટ બરાબર નહીં હોવાને કારણે આપણા હોર્મોન એ પ્રમાણે બોડીમાં ચેન્જ થતા હોય છે. તો આ હોર્મોન ચેન્જ થાય છે, એની સાથે બ્રેઇનમાં ન્યુરો ટ્રાન્સમીટર નામનું જે કેમિકલ હોય છે સિરોટોનિન, તો જે એમાં બહુ મોટો રોલ ભજવે છે. સિરોટોનિન કન્ટેન્ટનું ઓછું થવાને કારણે આપણામાં ઇરિટેબિલિટી, એન્ઝાયટી, ગુસ્સો આવવો, આ બધા દરેક ટાઈપના સિમ્પટમ્સ આપણા શરૂ થાય છે. તો ડાયટ એના માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લાઇફસ્ટાઈલ જેમ કે તમે એક સુવાની પેટર્ન સરખી રાખશો તો તે પ્રમાણે તમારા બોડીના હોર્મોન્સ એ પ્રમાણે સ્ટેબલ રહેશે અને તમને આ જે હોર્મોનલ ઇશ્યુ છે PMS એટલે હોર્મોન્સને કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે એને આપણે અટકાવી શકીશું. તો ડાયટમાં આપણે કઈ રીતે, જેમ કે આપણે ફૂડ હેબિટ્સમાં આપણી જે નોર્મલ ઇટિંગ પેટર્ન છે કે જે થોડા થોડા સમયે આપણે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એ પ્રમાણે આપણે પ્રોપર રીતે કરવું જોઈએ. PMS-માં આપણને ફૂડમાં મીઠું ખાવાનું કે કાર્બોહાઇડ્રેટ કન્ટેન્ટ વધારે ખાવાનું ક્રેવિંગ બહુ વધારે થતું હોય છે. તો સિમ્પટમ્સને તમે ઓળખો,
એની સાથે વિટામિનની ઉણપ, જેમ કે આપણી લાઇફસ્ટાઈલ ખોટી હોય, લાઇફસ્ટાઈલ આપણી આખા દિવસની બરાબર નહીં હોય, તેને કારણે વિટામિન્સ ઓછા થાય. જેમ કે આપણે દાળ રોટી સબ્જી એનું પોષણ પ્રોપર લેવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બોડીમાં પ્રોટીન કન્ટેન્ટ જળવાવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. વેજીટેબલ્સની માત્રા પ્રોપર હોવી જરૂરી છે, કારણ કે એને કારણે શરીરમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું કન્ટેન્ટ બોડીમાં બરાબર રહેશે અને વિટામિનના એબ્ઝોર્પ્શન પ્રોપર થશે અને વિટામિન શરીરમાં ભરપૂર માત્રામાં હશે તો તમને આ બધા સિમ્પટમ્સ દેખાશે જ નહીં. એટલે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોવું જોઈએ, એની સાથે મિનરલ્સ જેમ કે મેગ્નેશિયમ છે એનો પણ ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ છે, જે આપણને ડ્રાયફ્રૂટમાંથી મળે છે. તો એનો પણ આખા દિવસમાં એક લિમિટેડ માત્રામાં આપણે, જેમ કે આખા દિવસમાં તમે મોર્નિંગમાં ઉઠીને પલાળેલા બદામ છે કે અખરોટ છે કે પિસ્તા છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો. સીડ્સનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, નટ્સ એન્ડ સીડ્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણને આપણામાં મેગ્નેશિયમ કન્ટેન્ટ આપણે બોડીમાં માત્રા જાળવી રાખે છે, જે ઇમ્પોર્ટન્ટ મિનરલ છે જે પીએમએસમાં સૌથી વધારે અગત્યનું છે. કેલ્શિયમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે તમારા મિલ્કમાંથી કે તમે પનીર છે તેમાંથી તમે પ્રોપર લો. એટલે આખા દિવસમાં તમારો એક બેલેન્સ ડાયટ હોવો જોઈએ કે જેમાં દરેકે દરેક વસ્તુની માત્રા એક પ્રોપર પોષણમાં આવવી સૌથી વધારે જરૂરી છે. ખાલી એક જ વિટામિન કે એક જ મિનરલ આના માટે ઇમ્પોર્ટન્ટ નથી. બોડીમાં આપણે જ્યારે હેલ્ધી રહેવું છે, આપણને આ સિમ્પટમ્સ નહીં આવે તો તેના માટે આ દરેક વિટામિન્સનો રોલ છે. ખાલી સપ્લિમેન્ટ્સ લઈને આપણે આપણી લાઇફસ્ટાઈલને પ્રોપર નહીં કરીએ તો પણ આપણને રિઝલ્ટ નહીં મળશે. એટલે લાઇફસ્ટાઈલ એમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે એટલીસ્ટ તમે 10 થી 11 વાગે સુઈ જાઓ મોર્નિંગમાં, 6 થી 7 વાગે એટલીસ્ટ ઉઠો. એની સાથે એક્સરસાઇઝનો રોલ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્સરસાઇઝ તમારા હોર્મોનને બેલેન્સ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો તમે એટલીસ્ટ પોતાના આખા દિવસની દિનચર્યામાં 1 કલાક તમે પોતાનો કસરત માટે સમય ફાળવો કે જેનાથી તમારો સેરોટોનિન લેવલ જે લો હશે તે અપ થશે, જેથી તમારો સ્ટ્રેસ ઓછો થશે, તમને પ્રોપર ઊંઘ આવશે અને તમે હેપ્પી ફીલ કરશો. કારણ કે તમે હેપ્પી ફીલ કરશો તો એની સાથે તમારા બીજા હોર્મોન્સ પણ સંકળાયેલા છે. એટલે એ બેલેન્સ હોર્મોન ત્યારે જ થશે જ્યારે તમે તમારી આખા દિવસની દિનચર્યા પ્રોપર રાખશો અને પ્રોપર તમારી ફૂડ હેબિટ આખા દિવસની સારી રાખશો, તો તમને આ પ્રોબ્લેમમાંથી ખરેખર છુટકારો મળશે. તો આપણે એવું તો તમે કીધું કે મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે રૂટીનમાં લેવા જોઈએ. બટ અગર તમને પેઇન વધી જાય છે, કોઈને સ્ટમક પેઇન વધી જાય છે યા બ્રેસ્ટ આવી લાગે છે, તો કોઈ એવી રેસીપી છે કે જેના ટ્રાય કરવાથી લાઈક મેજિક ફટાફટ તમને એનું રિઝલ્ટ મળે? બેઝિકલી આના સિમ્પટમ્સમાં તમારું સ્વેલિંગ એટલે બોડીમાં વોટર રિટેન્શન વધારે પ્રમાણમાં થતું હોય છે, અને જનરલી તમે દહીંનો ઉપયોગ સારી માત્રામાં કરી શકો કે કર્ડ એ ફર્મેન્ટેડ મિલ્કને આપણે ફર્મેન્ટ કરીએ એટલે આપણું દહીં બને, એટલે એમાં એટલા ગુડ બેક્ટેરિયા છે જે તમારા ડાયજેશનમાં તમને હેલ્પ કરશે અને તમને ઓવરઓલ એનાથી તમને સારો ફાયદો થશે. એવી કોઈ ડાયટ પ્લાન કે જે આપણે રૂટીન બેઝમાં ઇન્વોલ્વ કરીએ તો જેનાથી આવા સિમ્પટમ્સ તમને આમ જ ઓછા મળે? ડાયટ પ્લાનમાં રૂટીનલી એટલે આપણું નોર્મલ આપણે ઇન્ડિયન ફૂડમાં, જેમ કે મોર્નિંગમાં ઉઠીને તમે નટ અને સીડ્સને તમે સોક કરીને, તમે રાત્રે સોક કરેલા હોય તે મોર્નિંગમાં તમારે સૌથી પહેલાં ઉઠીને લેવાના છે. દિવસની શરૂઆત તમારી શરૂઆત ચા અને કોફીથી બિલકુલ નથી કરવાની, કારણ કે ચા અને કોફીમાં જે કેફીન હોય છે જે તમારા શરીરને નુકસાન કરે, એટલે તમને ચા કે કોફી લેવી હોય તો તમે એટલીસ્ટ ઉઠીને કલાક કે 2 કલાક પછી તમે લઈ શકો. પણ ઉઠીને તમે જે પણ ફૂડ લો છો તે ઓલવેઝ હેલ્ધી હોવું જોઈએ, જેમ કે નટ્સ એન્ડ સીડ્સ હોય, ક્યાં તો પછી તમે કોઈ પણ એક ફ્રૂટ તમે લઈ શકો. પછી તમને જો ચા ને કોફીની હેબિટ હોય તો તમે લઈ શકો, પણ હું એઝ અ કન્સલ્ટન્ટ કોઈને ચા કે કોફી પ્રિફર નથી કરતી, એ વિધાઉટ સુગર હોય તો પણ હું પ્રિફર નથી કરતી. પછી તમે તમારો પ્રોપર બ્રેકફાસ્ટ લો કે જે પ્રોટીનથી રીચ હોય. બ્રેકફાસ્ટ લીધા પછી તમે આખા દિવસમાં તમે 2 થી 3 બ્રેકમાં તમે છાશ એક એવો ઓપ્શન છે કે તમે બહાર વર્ક કરતા હોય તો પણ તમને
અવેલેબલ મળી શકે છે અને ઘરે પણ તમે એક ઇઝી ઓપ્શન છે કે તમે આખા દિવસમાં તમે 3-4 વાર તમે છાશ લો, 3-4 વાર તમારું ફ્રૂટનું ઇટિંગ હોવું જોઈએ, લંચ પ્રોપર લો, લંચમાં તમે દહીં છાશની સાથે વેજીટેબલ સૂપ તમે લઈ શકો છો, અને પ્રોટીન રીચ તમે જે પણ ફૂડ બનાવો છો તેમાં પ્રોટીનની માત્રા પણ એક સારા પ્રમાણમાં હોય અને પોષણ કંટ્રોલનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પછી તમે ઇવનિંગમાં પણ સાંજે ઇવનિંગ વોક કરવા માટે જઈ શકો છો અને ત્યારે તમે વોક કરતા પહેલા પણ તમે કંઈક ફ્રૂટ લઈ શકો અને આવીને તમે પ્રોપર તમારું ડિનર કરી શકો. ડિનરમાં પણ તમે વેજીટેબલ સૂપ લો અને કંઈ પણ કઠોળનો કે પનીરનો ઉપયોગ તમે તમારા મીલમાં કરી શકો. અને રાત્રે તમે લાસ્ટ કોઈ પણ હર્બ્સ વાળું, જેમ કે આપણા ઇન્ડિયન સ્પાઇસીસ બહુ પાવરફુલ હોય છે, કે જેમાં ઇનહેરિટ કેપેસિટી છે કે તમારા આ બધા પ્રોબ્લેમને દૂર કરી શકે. સિનામોન પાવડર છે, ટર્મરિક છે, આ બધી વસ્તુઓ તમે દૂધમાં મિક્સ કરીને તમે લઈ શકો કે જેથી તમારી ઇમ્યુનિટીમાં પણ વધારો કરશે અને એની સાથે સાથે તમારા હેલ્થ અને જે પીએમએસ ઇસ્યુઝ જે છે એને પણ તમે દૂર કરી શકશે. અને તમને જ્યારે ક્રેવિંગ્સ એવું લાગે ત્યારે તમે કોઈ પણ ફ્રૂટ તમે ખાવામાં લઈ શકો અને એટલીસ્ટ 11 o'clock તો તમારે સુઈ જવું જોઈએ. અચ્છા, તમે કીધું પ્રોટીન ડ્રિંક છે તમે જમવાનું જમો, તો એવા કયા કયા ઓપ્શન છે? રોજ એક મિનિટ કઠોળ ખાઈને કોઈ બી ખા પાડી જશે, તો કયા ઓપ્શન તમે પ્રિફર કરો છો? પ્રોટીન રીચમાં તમે કોઈ પણ, જેમ કે આપણા ઇન્ડિયન ખમણ છે કે તમે ઢોકળા બનાવી શકો છો, પછી તમે પનીર બનાવો કે કોઈ પણ દાળના ચીલા બનાવી શકો એમાં તમે પનીર એડ કરી શકો. પણ કોઈ પણ વસ્તુમાં તમારે આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ એટલે કોઈ પણ સોડા કે કોઈનો ઉપયોગ કરવાનો નથી. અચ્છા, હવે હું મારો એક્સપિરિયન્સ તમને કહું તો મને પીએમએસના સિમ્પટમમાં મેજર સિમ્પટમ એવું છે કે મને ભૂખે છે, હું અવોઈડ કરું કે અગર કશું ખાઈશ તો મને પેટમાં દુખશે, તો આ કોન્સેપ્ટ બરાબર છે? ના, એટલે પીએમએસમાં એવું નથી, દરેકને અલગ અલગ પોતાના હોર્મોનના હિસાબે દરેકને ચેન્જીસ અલગ અલગ લાગે છે, પણ વેઇટ ગેઇન થાય છે એનું સિમ્પટમ્સ છે જ. એટલે જો તમને વેઇટ ગેઇન થતું હોય અને તમે ખાવાનું એવોઈડ કરતા હોય પણ તમે બીજા એવા કોઈ પણ ટાઈમે એવી વસ્તુ તમે વધારે લેશો કે જે હાઈ કેલરી હશે, એ ક્યાં તો એ સ્વીટ હશે, ક્યાં તો એ ફ્રાઈડ હશે, ક્યાં તો એમાં કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ બહુ મેક્સિમમ હશે, જે તમારી ફૂલ ડેની કેલરી એમાં એડજસ્ટ થઈ જતી હશે. બ્રેસ્ટ હેવી ફીલ થાય છે તો એના માટે કોઈક એવી રેસિપી? હા, એટલે એના માટે એ છે કે બ્લોટિંગ અને જે તમારું વોટર રિટેન્શન છે એને ઓછું કરવા માટે તમારા હોર્મોન્સને બેલેન્સ કરવું એ જરૂરી છે. એટલે જે મેં આગળ કીધું કે ડાયટ અને એક્સરસાઇઝનો અમારો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે, એ અમાર હેલ્પ કરશે. તમારે રોજનું કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ ડ્યુરિંગ ધીસ પીએમએસ? એટલે પાણી તો એવું છે કે તમને તરસ લાગે એટલું તમે જેટલું પાણી પીઓ, કારણ કે પાણીમાં 0 calorie છે, તો તમે આખા દિવસમાં જેટલું પાણી પી શકો એટલું વધારે સારું છે. ડિપેન્ડ્સ કે પર્સનને કોઈક હેલ્થ ઇશ્યુ હોય અને ડૉક્ટરે એમને પાણી ઓછું પીવાનું કીધું હોય તો એ ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલવું, પણ આઈડિયલી પાણી ગમે તેટલું તમે પી શકો અને જેટલું પીશો એટલું હેલ્થ માટે બેનિફિટ જ કરશે. ઓકે, થેન્ક યુ. ઓકે, આ ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. અમને આશા છે કે આવા બીજા સેશન તમારી સાથે કરતા રહીએ અને દર્શકોને ઓર વધારે આવી પીએમએસ રિલેટેડ જાણકારી આપણે આપતા રહીએ. શ્યોર, થેન્ક યુ, થેન્ક યુ સો મચ.